डेली बो डेली समाचार मा आपनों हार्दिक स्वागत करो छो। हूँ मई दिन खत्री। दर्शक मित्रों, बात करीशु आजना महत्वना समाचार नी। छोटाउदेपुर जिल्लाना बोडेली तालुकाना माकणी गामना 300 जेटला खेत मजूरोने पूरती मजूरी न मळवाने कारणे महिलाओ बाळको सहित पुरुषोए बोडेलीना सेवा सदन खाते आवी अने आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां मजूर वर्गना लोकोए सेवा सदन खाते आवी पोतानी रजूआत करी हती। शुं छे रजूआत अने शुं कही रह्या छे आ माकणी गामना रहेवासीओ, जाणीए आ अहेवालथी। માકણીથી આવ્યા છે મજૂરી માટે। અમારા ગામમાં મજૂરી 80 રૂપિયા ચાલે છે, તો 80 રૂપિયામાં મન પોહાતું નહીં, તો અમે એમને મીટિંગ ભરી તો એમને 100 રૂપિયા કહ્યા તો 100 રૂપિયા ના પાડે છે, અને 100 રૂપિયા હાલવા કહે છે તો છોકરાઓની હોય 100 જ રૂપિયા મજૂરી, તો છોકરાઓ પાવરા કોદારાની તો 100 રૂપિયા મજૂરી ના લઈને, તો પછી અલગ ના 100 રૂપિયા મોજ એમ, તો પછી એ લોકો બહારના મજૂર લાવીને કામ કરાવે છે, અમારા વાળા બહાર જાય છે તો બહાર જવા દેતા નથી, અને બહાર વાળા આવા અહીં ખોટે છો તો એ લોકોને ધમકી આવે છે કે અમારા ગામમાં આવવાનું નહીં, તો અમારે આજે અઠવાડિયાથી અમે ઘેર બેસેલા છે તો અમારે ખાવાનું શું, અમારે કોઈને ચાસ ભોય જમીન નહીં, તો અમારે જવાનું કઈ, તો પછી આજે અમારા ભાઈઓ જતા હતા બહાર તો એમનોને પાછા કર્યા, તો અમારે પછી અહીં આવવું પડ્યું, અને નૈના બેન જીના ભાઈ તડવી માકણી કાલે એ લોકોએ છે ને બહારના મજૂર લાવી કેરો રોપાઈ, અમારે મજૂર કોઈ કશું કીધું નથી બરાબર, અને આજે કાલે એ લોકોએ એવું કર્યું એટલે આજે અમારા લોકો મજૂરીએ ગયા હતા ગોઠો ખોદવા બરાબર, તો એ લોકોને તો અમારા ગામની ભાગોળેથી જ રોક્યા અને પાછા વાર્યા બરાબર, એટલે આનો નિરાકાર લાવો અમારે, કારણ આ અમને જવા પણ નહીં દેતા અહીંયા એ લોકો બહાર, અને એ લોકો બહાર ના લાવે છે અને અંદર એ લોકો લઈ જાય છે તો 80 રૂપિયા ચૂકવે છે, 80 રૂપિયામાં અમને પોહાતું નહીં બરાબર, બધા આખા ગામના પટેલો જ, માકણીના પટેલો, અને જે બહાર જશે તેને 11,000 રૂપિયા દંડ, અને અમારા ગામમાં જ મજૂરી કરો, બહાર નહીં જવાનું, અમારા ગામનું ખેતરનું કામ કરવાનું અને ઘેર રહેવાનું, બહાર જવાનું નહીં, એટલે ઓછી મજૂરીમાં અમારા ગામના લોકોને પોહાતું નહીં, એટલે બહાર જ જાય, બહાર નહીં જવાનું, આગણી ગામમાંથી આવ્યા આદિવાસી ભાઈઓ બધા મજૂરી દેતા હતા, કોઈ લોકોએ અમને મજૂરી દેવા જતા એ લોકોએ રસ્તામાં રોકીને ડેપ્યુટી સરપંચ બીજા ગામના 5-6 આગેવાનો એ લોકોએ અમને રસ્તામાં ઉતારી દીધા, પેલો જે ટ્રેક્ટર લઈને મજૂર લેવા આવ્યો તે પાર્ટીને એવું કીધું કે તારું 11,000 રૂપિયા દંડ કરીશું, આ મજૂર તું લઈને જઈશ, તો કઈથી મજૂર લેવા આવ્યા? એક કદવારિયાથી આવ્યા હતા, આ રાજનગરની જોડે કદવારિયા ગામ છે ત્યાંથી આવ્યા હતા એ ભાઈ, એટલે એમની જોડે અમે મજૂરી જતા હતા તો ટ્રેક્ટર ભરીને તો એ લોકોએ રસ્તામાં અમને ઝઘડો કરીને ઉતારી દીધા, નહીં જવાનું એમ, બીજા ગામ નહીં જવાનું, એ લોકોએ કાલે બાદરપુરથી મજૂર લાવીને કીડો રોપાઈ 160 રૂપિયા મજૂરી આપીશું અમે, અને એ ભાવથી તમારે રોપી હોય તો તમે રોપો નહીં તો પછી અમે બાદરપુરથી મજૂરી એ લોકો લાયા અને એ લોકોએ કીરો રોપાઈ લીધી બરાબર, આજે અમે બહાર જતા હતા મજૂરી તો અમને જવા નહીં દેતા બરાબર, અમારા ગામમાં શું મજૂરી આપે છે? અમારા ગામમાં 80 રૂપિયા મજૂરી આપે છે અને બહાર વાળા 200 રૂપિયા મજૂરી આપે છે બરાબર, મજૂરી ના આપવા કોણ કહે છે તમે? મજૂરી ના આપવા માટે ગામના પટેલો જ એવું કહે છે કે અમે 80 થી ઉપર એક રૂપિયો ના આપીએ, બહાર જવાય તો શું?